गुड मॉर्निंग स्टूडेंट, दिस इज रचना स्टूडेंट इंजीनियरिंग 2006 विषय गुजरात। एनी अंदर आपरे पार्ट 3 जो बोध कथा जे आपने आपरे भूली गया एनी अंदर आपने गुरु बजू जानवा मळ्यो अने एनी स्वाध्याय आशा राखुं छुं के तमे लोके लखी दीधो हशे। तो आजे आपरे पाठ चोथो रविशंकर महाराज धीरूभाई परीख। तो धीरूभाई परीख नो जन्म 31/8/1931 में थयो हतो। धीरूभाई ईश्वरलाल परीख नो जन्म विरमगाम में थयो हतो। तेमणे जुदी जुदी संस्थाओं में भाषा साहित्यना विज्ञान अध्यापक तरीके पोतानी सेवाओ आपी छे। कविता विवेचन अनुवाद तेमज संपादन एमना रसना क्षेत्रो छे। कुमार तेमज कविलोक जेवा प्रतिष्ठित सामायिकोना तेओ तंत्री छे। छप्पा संग्रह अंग 25 तेमज हाइकू संग्रह आज्ञा पण एमना नोंधपात्र प्रकाशनो जोवा मळ्या छे। प्रस्तुत कृति द्वारा लेखके रविशंकर महाराजना जीवन कार्यने रसळती शैलीमां रजू कर्युं छे। महाराजना सादगी अने सेवाना अनेक प्रसंगो आपणा जीवन माटे प्रेरणादायी बनी रहे। रविशंकर महाराजनु अहींया जीवन केवुं हतुं ए अहींया जोवा मळे छे। तो महाराज अने वडी सेवक, महाराज एटले तो मोटो राजा कहेवाय। महाराज अने वडी सेवक होय तो के ना, तो के अहींया रविशंकर महाराजनी वात छे। बराबर, महाराज एटले तो मोटो राजा कहेवाय। महाराज एटले के सेवकनो कहेवाय मोटो राजा। मोटो राजा तो सेवा करावे कि सेवा करे? मोटो राजा सेवा करावे कि सेवा करे? हाँ, आ महाराज तो राज विनाना महाराज। नवाई लागे छे ने के राज विनाना ते वड़ी महाराज होय? राजपाट वगरना कोई महाराज होय ना? हाँ, नवाई प्रमाणे तेवी पण खरी वात छे। लोकोना हृदय पर जेमनी सत्ता चाले एवा छे आ महाराज। लोकोना एटले के बधाना हृदय पर ए सत्ता चलावे एवा आ महाराज छे। आ महाराज ने तमे नथी ओळखता? लो तो हूँ तमने एमनु नाम कहूँ। एमनु नाम रविशंकर व्यास। एमनु मूल नाम रविशंकर व्यास। हजी ओळखण ना पड़ी तमने? रविशंकर व्यास नाम अजाण्यू लागे छे ने? अरे एज एमनु खरू नाम छे अने व्यास एज एमनी साची अटक छे। आ तो एमना लोकहितना कार्योथी एमनी निस्वार्थ प्रवृत्તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। આ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ। મુખ સેવક એટલે કે લોકોનું સેવા કરવાવાળા, બરાબર? એટલે જ રવિશંકર મહારાજ, જો ઈચ્છા વગર પોતાના ચૂપચાપ સેવા કરનાર। લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા। રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 મહા મહિનાની વદ 14 દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો। એમનો જન્મ ક્યારે થયો હતો? તો કે મહાશિવરાત્રિના દિવસે એમનો જન્મ થયો હતો। ઈસવીસન 1884 ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું। જો ખેડા જિલ્લાના રઢુ નામના ગામમાં એમનો જન્મ થયો હતો। પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા। જો આપણે જમવા બેસીએ ને તો ઘણા લોકો તો જેમ તેમ કરીને ખાઈ ઊભા થઈ જાય છે, પણ ન, એવું ન કરતાં આપણે ખૂબ ચાવી ચાવી અને વ્યવસ્થિત જમવું જોઈએ। બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો। દિન દુઃખી પ્રત્યેની લાગણીવાળું ભયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું। બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા। ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા અને મસ્તી એ કામમાં જોતરાઈ પણ ગયા। જોતરાઈ જવું એટલે કે લાગી જવું। કોઈપણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનક નહીં, નાનું કે મોટું કોઈ પણ કામ એને મન મહિમા બનતું, એટલે કે એ જે કામ કરે નાનું હોય કે મોટું એમના મન એ સાચું કાર્ય હતું। મોટા થયા પછી પણ એમણે કામ કરવાની બુદ્ધિ છોડી નહીં।
જ્યારે મોટા પણ થયા ત્યારે પણ એમને કામ કરવાની એમને વૃત્તિ જે હતી એ છૂટી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. ગાંધીજીના ગાંધીજી હતા એ વખતની અંદર એમનો જન્મ થયેલો હતો અને એ એમની સાથે જોડાઈ પણ ગયા હતા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી, જે તેમને કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે. એટલે હોંશે હોંશે એમને એમ થાય છે આ કામ મારે કરવાનું જ છે, હોંશે હોંશે આત્મા રેડીને કામ કરે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર કરે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું, એટલે કે આઝાદી લેવા માટે એમણે અંદર પોતાનું કાર્ય આપ્યું. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા, બધું જ છોડી અને આપણા ભારત દેશને આઝાદી અપાવવા માટે લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આટલો પાઠ અહીંયા લઈએ. આવતા વિડીયોની અંદર આપણે વધારે પાઠ લઈશું.